છે કારણ તો કે તમે છો સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન જે ઓનલાઈન શિક્ષણની સેવા છે એમાં એજ્યુકેશન એટ સરસ્વતી નામની ચેનલમાં હું છું તમારો ઇંગ્લિશના શિક્ષક રાજ એમ ઝલાવડિયા મિત્રો આપણે ઘણા સમયથી સેન્ટેન્સીસ વિશે અભ્યાસ કરીએ છીએ એમાં આપણે ઘણા બધા પેરેગ્રાફ જે છે એને સ્ટડી કર્યું પછી એને તો કે વિશે અભ્યાસ કર્યો અને પછી તો કે આપણે એને તો કે સિન્થેસાઇઝ કર્યા સિન્થેસિસ કેમ કરવું એના નિયમની તમને ઓલરેડી ખબર જ છે અહીંયા કોઈ નિયમની હવે વિશેષ જાણકારી દેવાની રહેતી નથી પણ આજે જે આપણે ટોપિક સાથે મળ્યા છીએ એટલે કે જે સિન્થેસિસ નામનો ટોપિક છે એનો છઠ્ઠો લેક્ચર તો કે ઓલરેડી ચાલુ છે બીજી એક વાત જો હજી સુધી તમે આ એક પણ પેરેગ્રાફને તમારી ફેસબુક પરથી લખેલા એ તમારે લખી લેવાના રહેશે અને પ્લસ તમને વિડીયો નંબર જે ચાર છે લેક્ચર નંબર ચાર એમાં તમને કંઈક હોમવર્ક પણ આપવામાં આવેલું છે એ હોમવર્ક જે છે એ તો કે ધ્યાનથી કરવું હોમવર્ક કરવાતા સમયે ધ્યાન રાખવાની બાબતો એટલે કે પેલા પેરેગ્રાફ વાંચી અને તમારી જાતે પ્રયત્ન કરવાનો જો તમે કે અટકો છો તો જ આન્સર જોવાનો જો તમે પાછળથી આન્સર લેશે લખીને કોપી પેસ્ટ તમારી બુકમાં કરી નાખશો અને અમે ચેક કરવા ટાઈમે માંગીશું અને તમે જવાબ આપી દેશો તો યાદ રાખજો મિત્રો પરીક્ષામાં કોપી કરેલું કંઈ કામમાં આવતું નથી આજે શરૂ કરીએ આપણો આજનો વિડીયો કે જેમાં આપણને માઇન્ડ ઇમોશન અને બોડી વિશે તો કે એક પેરેગ્રાફ આપેલો છે જેમ ટેક્સ્ટબુક નો યુનિટ નંબર 3 છે એમાં રીડ 1 નો પહેલો જ પેરેગ્રાફ જે છે એ તો કાપેલો છે હવે સૌપ્રથમ તો કે પેરેગ્રાફ રીડ કરીશું માઇન્ડ ઇમોશન્સ એન્ડ બોડી આર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ માઇન્ડ ઇમોશન્સ એન્ડ બોડી તમારું મન તમારી લાગણીઓ અને તમારું શરીર આ ત્રણેય ક્લોઝલી એટલે ખૂબ જ નજીકથી ઇન્ટરલિંક્ડ એટલે કે બધા એકબીજા સાથે પરસ્પર જોડાયેલા હોય છે બીજું સેન્ટેન્સ છે દે ઓલવેઝ વર્ક ટુગેધર ધે એટલે કોણ તો કે માઇન્ડ ઇમોશન્સ અને બોડી ઓલવેઝ એટલે હંમેશા વર્ક એટલે કે કામ કરવું અને ટુગેધર એટલે કે સાથે તમને દેખશે ટુગેધર ના સ્પેલિંગ તો બે આવે છે એમાંથી અમારે કયો સ્પેલિંગ લેવાનો જો આ સ્પેલિંગ હોય તો એક સાથે અને જો આ સ્પેલિંગ હોય ટુગેધર તો ભેગા થવું અથવા ભેગા કરવા થાય અહીંયા ગેધર એટલે એકત્ર થવું ભેગા કરવા અને ટુ તો કે ક્રિયાપદનું મૂળ રૂપ પહેલા જે ઇન્ફિનિટીનું લાગે છે એ તો આ ટુગેધર એટલે એકબીજાને ભેગું થવું એકત્ર થવું એક કરતા વધારે લોકોને ભેગા કરવા જ્યારે આ ટુગેધર એટલે કે એક સાથે તો આવા બે જે શબ્દો છે કે જેના પ્રોનાઉન્સિએશન સેમ થતા હોય પણ મતલબ અલગ અલગ થતા હોય એવા શબ્દોને કહેવાય છે હોમોનિમ્સ જેટલા હોમોનિમ્સ સિનોનિમ્સ એન્ટોનિમ્સ તમને વધારે આવડતા હોય એટલા તો કે તમારી લેંગ્વેજ પણ પકડ તો કે વધારે કડક બને છે વધારે જોરદાર બને છે આપણે બીજી લાઈન વાંચતા હતા તે ઓલવેઝ વર્ક ટુગેધર તેઓ હંમેશા એક સાથે કામ કરે છે ત્યાર પછી છે ઇફ યુ ટ્રાય ટુ ઓબ્ઝર્વ અબાઉટ ઇટ જો તમે આના વિશે ઓબ્ઝર્વ નિરીક્ષણ કરું જો તમે આના ઉપર નિરીક્ષણ કરવાનો પ્રયત્ન કરો છો યુ વિલ ફાઇન્ડ ધીસ તો તમને આ મળે છે તો આ જે શરતી વિધાન છે એક જ છે બીજું વિધાન આપ્યું નથી તો સિન્થેસિસ ની શરૂઆત આપણે કરીશું અહીંથી ઇફ યુ ટ્રાય ટુ ઓબ્ઝર્વ અબાઉટ ઇટ પછી તો ક્યાં જે ફૂલ સ્ટોપ છે ત્યાં કોમા આવી જશે યુ વિલ ફાઇન્ડ અને પહેલા જ કીધું હતું કે ધીસ છે એનું તો આપણે શું કરી નાખશું હેક કરી નાખશું તો પેરેગ્રાફ આમ બનશે ઇફ યુ ટ્રાય ટુ ઓબ્ઝર્વ અબાઉટ ઇટ કોમા યુ વિલ ફાઇન્ડ ધેટ માઇન્ડ ઇમોશન્સ એન્ડ બોડી આર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર તમને એમ થાય તમે વાક્યમાંથી ધ્યેય તો કાઢી નાખો શું કામ મને તો ધ્યેય એટલા માટે કાઢી નાખું છું કે આ વાક્ય અને આ વાક્ય બેને જોડવા માટે હું એન્ડ નો ઉપયોગ કરીશ અને એન્ડ નો ઉપયોગ કરતી વખતે નિયમ છે કે જ્યારે બે વાક્યો એન્ડ વડે જોડાય છે ત્યારે જો એક જ કરતા બીજી વખત રિપીટ થતો હોય તેને ધ્યાનમાં લેવાતો નથી તો આ સિન્થેસિસનો પેરેગ્રાફ થયો હવે તો આપણે લખીશું આન્સર તો કે સૌપ્રથમ તમે જાતે પ્રયત્ન કરવો જોઈએ ચાલો જોઈએ કોણ મારી પહેલા સિન્થેસિસનો પેરેગ્રાફ લખે છે એટલે આપણે અહીંથી શરૂઆત કરીશું ઇફ યુ ટ્રાય ટુ ઓબ્ઝર્વ અબાઉટ ઇટ કોમા યુ વિલ ઇમોશન
बॉडी माइंड इमोशंस एंड बॉडी आर क्लोजली इंटरलिंक्ड एंड ऑलवेज वर्क टुगेदर. आ थई ગયું આપણું સિન્થેસિસ કે જેમાં તો કે આપણે એક ફંક્શન કેનો ઉપયોગ કર્યો સ્વિંગ કન્ડિશન નો ઉપયોગ કર્યો એના વડે બે વાક્યોને જોડ્યા અને ત્યાર પછીના જે બે વાક્યો હતા એને તો આપણે સિમ્પલી એન્ડ નો જે છે ફાઇન્ડિંગ સિમિલારિટી એનો ઉપયોગ કરી અને બીજા વાક્યને જોડી દીધું. ખાસ તો કે પેરેગ્રાફ વાંચવો, વાંચીને પેરેગ્રાફ શું કહેવા માંગે છે એનું કંઈ મનમાં ગોઠવી લેવું. જો એવું ન ફાવતું હોય તો પરીક્ષા વાળી પાસે પેન્સિલ હંમેશા હાજર જ હોય છે. આપણે એ લાગે કે આ વાક્ય પહેલું આવવાનું છે પેન્સિલથી ત્યાં તો કે એકડો કરી નાખવો. પછી તો આ વાક્યની સાથે જોડવા માટે વચ્ચે મારે કોમાની જરૂર છે તો ત્યાં પેન્સિલથી કોમા કરી નાખવા. પછી તે ધીસ નું ધેટ થઈ જશે તો ત્યાં ધીસ નું ધેટ કરી નાખવાનું. પછી તો કે આ બે વાક્ય મારે જોડવા છે, જોવાનું એમાં સિમિલારિટી છે, કોન્ટ્રાસ્ટ છે, રિઝલ્ટ છે, રીઝન છે, શું છે, પર્પસ છે. તો જે આવતું હોય તમને એમ લાગે છે કે અહીંયા આ કન્જંકશન કે આ કનેક્ટર લાગુ પડે છે તેની પેન્સિલથી લખી નાખવું. આવું કરવાથી તમારા મગજમાં એક સ્પષ્ટ ચિત્ર ઉભું થશે, તમે એક બાબતે શ્યોર બનશો કે મારે પેરેગ્રાફને સિન્થેસિસ કઈ રીતે કરવાનું છે. આ રીતે એક વખત મનમાં ગાઈડલાઈન નક્કી થઈ જાય પછી મનમાં એક વખત પાછો પેરેગ્રાફ તમે જે કનેક્ટર વિચાર્યા છે એ સાથે એકવાર વાંચી જાઓ એડિટ કરીને, અને જો તમને એમ લાગે ના બરાબર છે તો પછી પેપરમાં લખે લખવું. જોયો આજનો પેરેગ્રાફ, હવે પછી જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. ત્યાં પછીનો પેરેગ્રાફ છે, સૌ પ્રથમ આપણે રીડ કરીશું. ફેક્ચ્યુઅલ એક્સપ્લેનેશન્સ આર નોટ પેલેટેબલ, ધે આર નોટ ફિએસિબલ. તો ફેક્ચ્યુઅલ એક્સપ્લેનેશન્સ એટલે શું? તો કે ઘણી વખત અમુક સમજાવટ જે છે એ ક્યારેક તાર્કિક કે કોઈને સમજાવી શકાય એવી હોતી નથી. પેલેટેબલ એન્ડ ફિએસિબલ. હેડેક એક્સ, હેડેક એટલે કે માથાનો દુખાવો, એક્સ એટલે કે કાર્ય કરે છે. ઇટ એક્સ એઝ અ પાસવર્ડ, એ એક પાસવર્ડની જેમ કાર્ય કરે છે. તો અહીંયા બે વાક્યો નકાર આપેલા છે. પેલું ફેક્ચ્યુઅલ એક્સપ્લેનેશન્સ આર નોટ પેલેટેબલ, એટલે કે આ જે પ્રથમ વાક્ય છે એ નકાર છે. ત્યાર પછી બીજું વાક્ય છે એમાં ધે કોના માટે ઉપયોગ થયેલું છે? તો કે ફેક્ચ્યુઅલ એક્સપ્લેનેશન્સ માટે. ધે આર નોટ ફેસિબલ એટલે કે બે વાક્યો નકાર છે, એટલે કે તે પેલેટેબલ નથી અને ફિસિબલ નથી, તો બે માંથી એક નથી. તો ત્યારે તો કે આપણે એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ ચોઇસ માં નાઇધર નોર નો ઉપયોગ કરી અને ત્યારે તો કે આ બે વાક્યોને જોડી શકીએ છીએ. ત્યાર પછી હેડેક એક્સ, તો આ હેડેક છે એનું જ રિપ્રેઝન્ટેશન કરે છે ઇટ. તો હેડેક એક વખત વાક્યમાં આવી જશે એટલે બીજા વાક્યમાંથી ઇટ તો કે નીકળી જશે, સાથે સાથે તો કે એક્સ પણ નીકળી જશે. કારણ તો એ પણ અહીંયા રિપીટ થાય છે, હેડેક એક્સ એઝ અ પાસવર્ડ. તો આ બે વાક્યો આ રીતે જોડાઈ ગયા. હવે આ બે તો આપણે નાઇધર નોર થી જોડીશું, આને આ રીતે છેદ ઉડાડીને જોડીશું, પણ આ ચારે ચાર ને એક સાથે કઈ રીતે જોડીશું? તો કે ત્યારે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ નો ઉપયોગ કરીશું કે જ્યારે ફેક્ચ્યુઅલ એક્સપ્લેનેશન જે છે પેલેટેબલ કે ફિએસિબલ નથી હોતા ત્યારે હેડેક પાસવર્ડ તરીકે કામ કરે છે. તો જ્યારે અને ત્યારે, તો જ્યારે ત્યારે માટે તો આપણે ઉપયોગ કરીશું વેન નો. તો આપણે આન્સર લખીએ વેન ફેક્ચ્યુઅલ એક્સપ્લેનેશન્સ આર. હવે હું નાઇધર નોટ નો ઉપયોગ કરું છું તો શું મારે નોટ લખવું પડશે? તો કે ના, મારે નોટ લખવું પડશે નહીં. કારણ તો કે નાઇધર પોતે ખુદ જ એક નકાર શબ્દ છે. તો ફેક્ચ્યુઅલ એક્સપ્લેનેશન આર નાઇધર પેલેટેબલ એન્ડ સોરી નોર આવશે નોર ફિસિબલ. ડન. વેન થી વાક્યની શરૂઆત થઈ હોય એટલે કે જો વેન વાક્યની શરૂઆતમાં આવે તો એ પછીનું જે વાક્ય છે એને જોડવા માટે આપણે કોમાનો ઉપયોગ કરવો પડે છે. આપણે કોમાનો ઉપયોગ કર્યો. ત્યાર પછી હેડેક, હેડેક એક્સ એઝ અ
પાસવર્ડ તો કે આ રીતે આપણો સિન્થેસિસ થશે બે વાક્યો નકાર આપેલા છે ત્યારે ખાસ જોવાનું કે બે વાક્યો નકાર આપ્યા છે તો આ નથી અને આ પણ નથી એવો ભાગ એક જ ફંક્શનમાં આપણને આપે છે ક્યાં તો કે ઓલ્ટરનેટિવ ચોઈસ જે છે આપણે બતાવતા હોય ત્યારે એમાં નાઈધર નોર તો નાઈધર નોર નો ઉપયોગ કરી અને તો કે આપણે બે વાક્યોને જોડ્યા પણ આ બે વાક્યોને અને આ બે વાક્યો જોડ્યા પછી આપણે ખબર પડે છે કે આમાં તો જ્યારે અને ત્યારેનો ભાવ આવે છે તો આપણે વેન મૂક્યું એટલે વેન વાક્યની શરૂઆતમાં જ્યારે મૂક્યું તો એક વાક્યનો અંત થયો બીજા વાક્યને જોડવું હોય તો વેન વાક્યની શરૂઆતમાં હોય ત્યારે વચ્ચે આપણે કોમા મૂકવા પડે છે આ થયો આપણો બીજો પેરેગ્રાફ હવે જોઈએ નેક્સ્ટ પેરેગ્રાફ હવે જોઈએ તો કે નેક્સ્ટ પેરેગ્રાફ સૌપ્રથમ રીડ કરવાનો એટલે કે વાંચવાનો વાંચીને સમજવાનો રમેશ વોઝ ઇલ એટલે કે બીમાર રમેશ બીમાર હતો He could not appear at the examination. Appear એટલે કે હાજર થવું તે પરીક્ષા દઈ શક્યો નહીં. He was promoted to the higher class. He was promoted. જો વાક્ય પેસિવ વોઇસ નું છે He was promoted. સાદા ભૂતકાળ નું પેસિવ વોઇસ બનશે. Promoted એટલે કે એક્સટેન્શન આપો આગલા ધોરણમાં પાસ કરવું. એને આગલા ધોરણમાં પાસ કરવામાં આવ્યું. He was a very clever student. એ ખૂબ જ હોશિયાર છોકરો હતો. થોડું ખોણું મગજમાં આવે છે આપણને હવે શું કરવું શું નહીં તો પેલું વાક્ય જે વાંચ્યું છે રમેશ વોઝ ઇલ હી કુડ નોટ અપીયર એટ ધ એક્ઝામિનેશન રમેશ બીમાર હતો તે પરીક્ષામાં બેસી શક્યો નહીં કે પરીક્ષા આપી શક્યો નહીં તો આ બે વાક્યો વચ્ચે શોઈંગ રીઝન બને છે એટલે કે બીમાર હોવાના કારણે રમેશ પરીક્ષા આપી શક્યો નહીં તો આ બે વાક્યો જ્યારે જોડાશે ત્યારે સૌથી મહત્વનો ભાગ ભજવશે રીઝન એટલે કે શોઈંગ રીઝન નો ઉપયોગ કરીશું ચાલો હી વોઝ પ્રમોટેડ ટુ ધ હાયર ક્લાસ એને ઉચ્ચલા ધોરણ જે છે ઉચ્ચ ધોરણ ઉપલું ધોરણ એમાં તો કે પ્રમોટ કરવામાં આવ્યો તો પરીક્ષા નથી આપી બીમારીના કારણે તોય એને પ્રમોટ કરવામાં આવ્યું તો આ બે વચ્ચે બને છે કોન્ટ્રાસ્ટ તો જ્યારે આ બે વાક્યો જોડાશે ત્યારે એનો ઉપયોગ કરીશું આપણે કોન્ટ્રાસ્ટ નો મદદ કરીશું હવે એ પછીનું વાક્ય છે હી વોઝ અ વેરી ક્લેવર સ્ટુડન્ટ તો હવે આ બે વાક્યને જોવું કે એને આગલા ધોરણમાં અપગ્રેડ તો કરવામાં આવ્યું પણ શું કામ અને તો કે હોશિયાર હોવાના કારણે તો ફરીથી આ બે જે વાક્યો છે ત્યાં ફરી પાછું તો કે આપણે રીઝનનો ઉપયોગ કરવો પડશે તો એક વખત રીઝન એક વખત કોન્ટ્રાસ્ટ અને ફરી પાછું રીઝન આ રીતે તો કે આપણે આખા પેરેગ્રાફને સિન્થેસાઇઝ કરીશું જોઈએ પેરેગ્રાફ તો કે આન્સર લખીએ બીકોઝ ઓફ હિઝ ઇલનેસ બીમારીના કારણે કોમા આવશે રમેશ કુડ નોટ અપીયર રમેશ કુડ નોટ અપીયર એટ ધ examination but he was promoted to the higher class is he was very clever student done ફરીથી વાંચીએ તેની બીમારીના કારણે રમેશ પરીક્ષા આપી શક્યો નહીં પરંતુ તે હોશિયાર હોવાના કારણે તેને આગલા ધોરણમાં પ્રમોશન આપવામાં આવ્યું હતું તો આ થયો આખું પેરેગ્રાફનું સિન્થેસિસ હવે પછી જોઈએ એના પછીનો નેક્સ્ટ પેરેગ્રાફ આજનો આપણો છેલ્લો પેરેગ્રાફ છે તે જોઈ લઈએ જે જુલાઈ 2016 માં પૂછાયેલો શું છે પેરેગ્રાફ માય ફ્રેન્ડ મેટ વિથ એન એક્સિડન્ટ મારો મિત્રનું એક્સિડન્ટ થયું અહીંયા મેટ એટલે મળવું નહીં એક્સિડન્ટને મળવાની કોઈને ઈચ્છા હોય નહીં આપણને ઈચ્છા હોય ન હોય પણ જ્યારે કોઈનું એક્સિડન્ટ થાય છે અને ભૂતકાળમાં દર્શાવવાનું હોય એટલે કે લઘુ ભૂતકાળમાં દર્શાવવાનું હોય
तो त्यारे आ शब्द वपराय छे आ कोई पण करता तमा रिलेटिव होय तमे खुद होय के तमारो मित्र होय जे होय ते मेट विथ एन एक्सीडेंट એટલે કે એન એક્સિડન્ટ થયું આ શબ્દ ખાસ યાદ રાખો ત્યારે એક રજૂઆત કરતી વખતે આપણે એમ થઈ કે તે એક્સિડન્ટ નો ભોગ બન્યો બરાબર એનું એક્સિડન્ટ થયું પણ ઇંગ્લિશ માં તો કે આવો શબ્દ હોતો નથી એટલે આપણે આ શબ્દ વપરાય કે માય ફ્રેન્ડ મેટ વિથ એન એક્સિડન્ટ કે મારો મિત્ર નું એક્સિડન્ટ થયું આઈ રેડ ધ મેસેજ ઓન માય મોબાઈલ તો અહીંયા જે છે મેં ઉચ્ચારણ કર્યું રેડ તો તમે કહો આ તો રીડ લખેલું છે તમારી વાત બહુ મુદ્દાની પણ અહીંયા V2 છે એટલે કે રીડિંગ જે ક્રિયા પછી એનું V1 V2 અને V3 ત્રણેય સ્પેલિંગ એક જ સરખું રહે છે ઉચ્ચાર ફરી જાય રીડ રેડ રેડ તો અહીં મેં રેડ શું કામ વાંચ્યું કારણ આ કેવું છે ક્રિયા પદ V2 છે તો આને પણ મારે કેવું કન્સિડર કરવું પડે V2 બીજું કારણ ત્યાર પછી મેં બીજું વાક્ય જોયું રસ્ડ V2 વિશ્ડ V2 તો સ્વાભાવિક છે કે આખો પેરેગ્રાફ જ સાદા ભૂતકાળમાં આપેલું છે તો આ અહીંયા રીડ હોઈ શકે નહીં ત્યાં શું હોય રેડ એટલે મેં એને વાંચ્યું રેડ આઈ રેડ ધ મેસેજ ઓન માય મોબાઈલ મેં મારા મોબાઈલ પર મેસેજ વાંચ્યો આઈ રશ્ડ ટુ ધ હોસ્પિટલ રશ્ડ દોડી જવું હું હોસ્પિટલે ભાગ્યો હોસ્પિટલે દોડી ગયો આઈ વિશ્ડ હિમ ગેટ વેલ સૂન મેં તેને વિશ કર્યું એટલે શુભેચ્છા આપી ગેટ વેલ સૂન જલ્દીથી સાજા થાઓ તો હવે જો એક સિક્વન્સ બને છે શું આઈ રેડ ધ મેસેજ ઓન માય મોબાઈલ મે મારા મોબાઈલમાં મેસેજ વાંચ્યો કે મારા મિત્રને એક્સિડન્ટ થયું છે તેથી હું હોસ્પિટલે દોડી ગયો અને તેને શુભેચ્છા આપી કે સૌથી વધારે સારા થાવ તો શું નોટિસ કર્યું કે પેલા આ વાક્ય આવશે આ વાક્ય જેવું આવશે ત્યાર પછી તો કે શું મુકાશે તો તમે કહેશો સર ત્યાં મુકાશે ધેટ ધેટ મુકાઈ ગયું આ વાક્ય કન્ટિન્યુ થશે માય ફ્રેન્ડ મેટ વિથ એન એક્સિડન્ટ હવે આ વાક્યને આની સાથે જોડવાનું છે ત્રીજા નંબરના વાક્ય સાથે અને આ મુકાશે સો સો આઈ રશ્ડ ટુ ધ હોસ્પિટલ એન્ડ પછી તો કે આઈ નીકળી જશે કારણ તો કે અહીંયા એકવાર આવી ગયું છે વિશ્ડ નીકળશે નહીં નીકળે કારણ તો કે અહીંયા રશ્ડ છે ને અહીંયા વિશ્ડ છે એટલે કે બે ક્રિયાપદ અલગ અલગ છે તો અહીંયા વચ્ચે શું મુકાશે એન્ડ વિશ્ડ હિમ ગેટ વેલ સૂન આપણે જવાબ લખીએ તો જવાબ કંઈક આ રીતે બનશે સૌ પ્રથમ બીજું વાક્ય આવશે આઈ રેડ ધ મેસેજ ઓન માય મોબાઈલ મે મારા મોબાઈલ પર મેસેજ વાંચ્યો કે શું વાંચ્યું તો કે મારો મિત્ર જે છે એનું એક્સિડન્ટ થયું માય ફ્રેન્ડ મેટ વિથ એન એક્સિડેન્ટ સો આઈ રશ્ડ ટુ ધ હોસ્પિટલ એન્ડ વિશ્ડ હિમ get well soon done આખો પેરેગ્રાફ પેલા દુખે આ વાક્ય લીધું એ વાક્ય વાંચતા હતા કે આપણે એમ લાગ્યું આ બે વાક્ય જોડવા માટે આપણે ધેટ જોશે આપણે ધેટ નો ઉપયોગ લીધો that my friend met with an accident પછી આ વાક્યને બેન જોડું તો આપણને એમ થયું કે એમાં રિઝલ્ટ નો ભાવ છે એક્સિડન્ટ થયું તેથી હોસ્પિટલે દોડી ગયો તો જ્યાં મૂક્યું આપણે સો પછી તો કે વાત આવી આ બે વાક્યની તો આ બે વાક્ય જે છે હોસ્પિટલે જાવું અને મિત્રને શુભેચ્છા આપતી તો વચ્ચે એનું કે એન મૂકી દીધું કરતા બે વાર રિપીટ થતો તો એક વખત કરતાનો છેદ ઉડાડી દીધો અને બીજું વાક્ય તો કે એમ નમ મૂકી દીધું તો આ હતું આપણું આજનું સિન્થેસિસ હવે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં આવા જ કંઈક પેરેગ્રાફ લઈને અને એક વાત જતા પહેલા શું કે આની પહેલાના વિડીયો નંબર 4 માં તમને એક્સરસાઇઝના 1 થી 10 વિડીયોનું હોમવર્ક આપેલું હતું જે આજે 11 થી 20 નંબરના પેરેગ્રાફ એટલે કે એના પછીના નેક્સ્ટ 10 પેરેગ્રાફનું હોમવર્ક કરવાનું રહેશે જે પેલા રફબુકમાં લખું કન્ફર્મ થઈ જાય કે આપણું હોમવર્ક સાચું જ છે આપણે કઈ ભૂલ પડી નથી જો ભૂલ પડી હોય તો એક વખત આવા પેરેગ્રાફનું રિવિઝન કરી લેવાનું આવા વિડીયોનું અને છતાંય ખબર ન પડે તો અમને પૂછવાનું અને છતાંય ખબર ન પડે તો આન્સરમાં જોઈ લેવું ચકાસી લેવું કે આપણી ભૂલ ક્યાં પડેલી છે અને પછી તો કે સુધારી ફેસબુકમાં
પછી લખી નાખવા. તો નેક્સ્ટ વિડીયો લઈને મળીએ છીએ મિત્રો, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત એન્ડ વંદે માતરમ.